हेलो विद्यार्थी मित्रों, एजुकटेकनो चैनल में आपनु स्वागत है। आज आप शीखीशू धोरण छ विषय पलाश एटले के गुजराती पाठ एक अमे तो आउज करवाना। आ पाठना वीडियो नो आ बीजो भाग है। आ पाठना कुल चार भाग में अमे वीडियोस बनाव्या छे। पहलो त्रीजो अने चौथो वीडियो तमे वीडियो डिस्क्रिप्शन में जोई शकशो अने वीडियो अंते पण तमे ते निहाळी शकशो। तो चालो शीखिए धोरण छ विषय पलाश एटले के गुजराती पाठ एक अमे तो आउज करवाना। पहलो भाग जोया पछी बीजो भाग जोवा माटे पहलो भाग अवश्य निहाळो। हवे प्रवृत्ति नंबर जोईए 2.2। एवुं शुं छे त्यांथी आपणे आ पाठ वांचवानो छे अने दोरડો લઈને આવેલા સુધી आ पाठ ने तमारे मन में वाँचवानो छे अने तेना आधारे आ प्रश्नों जवाब लखवाना छे। सौ प्रथम तमे आ पाठ वाँचशो पछी तेना आधारे प्रश्नों जवाब लखशो तो जरूर थी तमने आ प्रश्नों जवाब सरलता थी आवड़ी जशे। सवाल नंबर एक पूछेलो छे, कसोटी में भूत बनेला ए सीवायना बाळकोए केटली टुकड़ी बनावेली? तेना जवाब में लखीशु, कसोटी में भूत बनेला ए सीवाय 30 बाळको हता, तेनी 5-6 टुकड़ीओ बनावी हती, जे केटला रे केटला ने आधारे बनावी हती। सवाल नंबर बे, भूत पकड़वा बाळकोए केवा केवा रस्ता विचारेला? तेना जवाब में लखी शकाय, भूत ने पकड़वा माटे बाळकोए पांजरा में पूरी दईशू, केटलाक बाळको कहे छे भूत ने दोरडाथी बांधी दईशू, आवा रस्ता विचार्या हता। मारे अहींया दईशू लखवाने बदले ईशू लखायुं छे, त्यां तमारे बांधी दईशू एवी रीते लखवुं। सवाल नंबर त्रण, नवा अने जूना उखाणा में कया कया फेरफार छे? तेना जवाब में लखी शकाय, जूना उखाणा में डरामणू दुर्गंध तेमज स्वाद विषे वात करवामां आवे छे। मारे अहींया दुर्गंधनी जग्याए दुर्ग एम लखायुं छे, त्यां दुर्गंध लखवुं। ज्यारे नवा उखाणा में मात्र डरामणू एक ज शब्दनो उपयोग करवामां आव्यो छे। सवाल नंबर चार, आ कोनी परीक्षा हशे? तेना जवाब में लखी शकाय, आ तोमो ए शाळा में भणता विद्यार्थीओनी परीक्षा हशे। तोमो ए शाळानुं नाम छे। त्यारबाद प्रवृत्ति नंबर 2.3, अहींया तमारे हेडमास्टर जी ए त्यांथी लईने पछी शुं सुधीनो आ पाठनो बहादुरीनी परीक्षा ए पाठनो फकरो वाँचवानो छे, समझवानो छे, मनमां वाँचवानुं छे, विचारवानुं छे अने शुं थयुं त्यारे वार्ताना पात्रोए शुं कर्युं એ વિચારી યોગ્ય અંક શું શું થયું તે વિભાગમાં આપણે જોડવાનું છે। શું શું થયું અને તેની સામે શું શું કર્યું એ આપણે આ વાર્તાના આધારે લખવાનું છે। પહેલું છે, હેડમાસ્ટર જીની વાત પર ભરોસો ન પડ્યો તો શું થયું? મંદિર પહેલા ડરવા લાગ્યા, બધા બાળકો છે એ મંદિર પહેલા ડરવા લાગ્યા। બીજું, પાંદડું ખખડ્યું તો શું થયું? બાળકોએ ચીસ પાડી। પગે લીસો પદાર્થ અટક્યો ત્યારે બાળકોએ શું કર્યું? તો 7 નંબર ભૂત આવ્યું હોય એમ ભડક્યા। ત્યાર પછી કબ્રસ્તાનમાં જવાની બીક લાગી ત્યારે બાળકોએ શું કર્યું? તો 5 નંબર ઈજા થઈ, ડર્યા અને રડ્યા। ડરાવવા જતા અથડામણ થઈ ત્યારે બાળકો સીધા શાળા તરફ દોડ્યા। મિગિતા પાસે કોઈ ગયું નહીં તેથી તે ગુસ્સે થયો એટલે 1 નંબર લખવાનું છે। બાળકોએ રડતા રડતા અને ડરેલા ભૂત જોયા તો તેના જવાબમાં લખી શકાય 3 નંબર, ભૂતથી ડરવાનું બંધ કર્યું। આવી રીતે આપણે જ્યારે જ્યારે શું શું થયું તેની સામે બાળકોએ શું રિએક્શન કર્યું તે આપણે યોગ્ય જોડકું અહીં આપેલો ફકરો હેડમાસ્ટરજીએથી પછી શું ત્યાં સુધી વાંચવાનો છે અને તેના આધારે આ જવાબ લખવાના છે। ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 2.4 જોઈએ। વિકલ્પમાંથી આપેલા શબ્દનો અર્થ ધારો, તેના ફરતે ચોરસ કરો, આ શબ્દવાળું વાક્ય વાર્તામાંથી શોધીને વાંચો, વાર્તાના આધારે તમે ધારેલો અર્થ સાચો હોય તો ચોરસ પાસે ખરું કરો અને ખોટો હોય તો ચોરસ પાસે ખોટું કરી સાચા અર્થ નીચે લીટી કરો। અહીંયા છે એક ઉદાહરણ આપેલું છે, જેમ કે દુર્ગંધ શબ્દ છે તેનો અર્થ મેં ધાર્યો છે દૂરથી આવતી ગંધ એટલે દુર્ગંધ થાય, મેં એવું ધાર્યું।
પછી તમારે આ પાઠ વાંચવાનો છે, સમજવાનો છે, તમારા શિક્ષક પાસેથી આ શબ્દનો અર્થ શોધવાનો છે. પછી હકીકતમાં સાચો અર્થ તેનો થાય છે ખરાબ વાસ, તો તેની નીચે તમારે લીટી કરવાની છે. અને તમે ધારેલો શબ્દ હતો તે ખોટો હતો, એટલા માટે ખોટાની નિશાની કરવાની છે. પણ જો તમે ધારેલો શબ્દ સાચો હોય તો તમારે ખરાની નિશાની કરવાની છે. આવી રીતે બધા શબ્દ વિશે વિચારવાનું છે, પછી તમે ધારેલો શબ્દ સાચો છે કે ખોટો તે નક્કી કરવાનું છે અને સાચા શબ્દની નીચે લીટી કરવાની છે. બીજો શબ્દ છે આવેશ. હું હવે વિચારું છું કે તેનો મતલબ ખુશી થશે, તો તેના ફરતે સૌ પ્રથમ તમારે ચોરસ કરવાનું છે. પછી તમારે પાઠમાંથી તે શબ્દનો અર્થ તારવવાનો છે. હકીકતમાં આવેશનો અર્થ ઉભરો થાય, તો તેના નીચે તમારે લીટી કરવાની છે. અને મેં ધારેલો શબ્દ ખોટો હતો તો હું ખોટાની નિશાની કરીશ. આવી રીતે તમારે બધા જ શબ્દનું કરવાનું છે. ત્યાર પછીનો શબ્દ છે કિકિયારીઓ. તો તેનો મતલબ હું વિચારું છું કે રડારોળ થશે. તમારે આ શબ્દ પાઠના આધારે હવે વાંચવાનો છે. ધારેલો અર્થ સાચો છે કે ખોટો તે નક્કી કરવાનું છે. મારા શિક્ષક કહે છે કે ભાઈ સાચો શબ્દ તો ચીસાચીસ થાય, તો મેં ધારેલો શબ્દ ખોટો હતો તેથી હું ખોટાની નિશાની કરીશ અને સાચા શબ્દની નીચે લીટી કરીશ. ત્યાર પછીનો શબ્દ છે મહોરું. તેનો અર્થ હું ધારું છું માસ્ક. સાચો જવાબ પણ માસ્ક જ છે, તેથી હું મેં ધારેલા ખાનાની સામે ખરાની નિશાની કરીશ. આવી રીતે જો તમે જે શબ્દ પહેલાં ધારો છો તે શબ્દ સાચો હોય તો ખરાની નિશાની કરવાની, અને ખોટો હોય તો ખોટાની નિશાની. એટલે સૌ પ્રથમ તમારે બધા શબ્દમાંથી તમે જે વિચારતા હોય તે શબ્દની ફરતે ખાનું કરી નાખવાનું છે. બરાબર. કબ્રસ્તાન. તેનો અર્થ હું ધારું છું કે એક દેશ થાય, પણ પછી પાઠ વાંચતા મને ખબર પડી કે આ શબ્દનો અર્થ તો મુસલમાન કે ખ્રિસ્તીઓનું સ્મશાન થાય છે, તેથી તેના નીચે મિલિટી કરી. હવે મેં ધારેલો અર્થ હતો તે ખોટો હતો તેથી હું ખોટાની નિશાની કરીશ. પણ જો તમે મુસલમાનો કે ખ્રિસ્તીઓનું સ્મશાન એ જ શબ્દ ધારેલો હોય અને તેના ફરતે જો તમે ચોરસખાનું કર્યું હોય તો તમારે ખરું કરવાનું છે. હવે પુષ્કળ શબ્દ. હું ધારું છું તેનો મતલબ પૂરની સ્થિતિ થાય છે, પણ વાર્તાના આધારે મને ખબર પડી કે તેનો જવાબ તો ખૂબ થાય. પુષ્કળ એટલે ખૂબ. મેં ધારેલો અર્થ ખોટો હતો. પણ જો તમે પહેલેથી જ ખૂબ ધારેલું હોય તો તેના ફરતે તમારે ખાનું કરેલું હોય તો તમારે ત્યાં ખરાની નિશાની કરવાની છે. સમજી ગયા ને? ત્યાર પછીનો શબ્દ છે ઝાંપો. તેના ત્રણ અર્થ છે ખાનું, દરવાજો અને બારી. મેં ધાર્યું કે તેનો અર્થ દરવાજો થતો હશે. તે જવાબ પણ સાચો જ છે. ઝાંપાનો અર્થ દરવાજો જ થાય, તો તેની સામે હું ખરાની નિશાની કરીશ. પણ જો તમે ભૂલથી બારી ફરતે ચોરસ કરેલું હોય તો તમારે દરવાજા નીચે લીટી કરવાની થશે, અને બારી પાસે તમે ચોરસ કર્યું હોય તો તેના પર ખોટું કરવાનું થશે. સમજી ગયા ને વિદ્યાર્થી મિત્રો? આવી રીતે તમારે કરવાનું છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 2.5, હવા શૂન્ય વ્યાયામ કરવાનો છે. હવા શૂન્ય એટલે હવામાં શૂન્ય બનાવવાનો છે. જમણો હાથ આગળ કરવાનો છે, કોણીમાંથી વાળ્યા વગર હાથ ફેરવતા જઈ હવામાં શૂન્ય બનાવવાનો છે. સીધો હાથ રાખવાનો છે, આવી જ રીતે ડાબા હાથ વડે પણ હવામાં શૂન્ય બનાવો છો. હવે બંને હાથ વડે એક સાથે બે શૂન્ય બનાવવાના છે. ત્યારબાદ સંવાદ વાંચવાનો છે. વાંચી ઘાટા શબ્દનો અર્થ તારવવાનો છે, અને પછી જે વાક્યમાં તેનો ઉપયોગ બરાબર થયો છે ત્યાં ટીક કરી સાચું કરવાનું છે. અહીં આપેલો સંવાદ એ આપણે વાંચવાનો છે. પહેલો સંવાદ છે, હેત કહે છે આટલી બધી દુર્ગંધ શાની છે, કોઈ ખૂણામાં કચરો સડતો હોય એવું લાગે છે. ત્યારે હેતવી કહે છે એ તો ઘર બંધ હતું ને, એટલે થોડી વાર ખુલ્લું રાખી સફાઈ કરીશું, એટલે આ ખરાબ વાસ જતી રહેશે. જો પહેલા વાક્યની અંદર દુર્ગંધ શબ્દ આપેલો છે આ શાની છે, ત્યારે હેતવી કહે છે કે ખુલ્લું હતું એટલે વાર સફાઈ કરીશું, એટલે આ ખરાબ વાસ જતી રહેશે, એની નીચે લીટી આપેલી છે. હવે અહીંયા બે વાક્ય આપેલા છે કે કેમિકલની દુર્ગંધથી જ ખબર પડી જાય કે ગાડી ફેક્ટરીઓના વિસ્તારમાંથી પસાર થઈ રહી છે, અને બીજું વાક્ય છે રસોડામાં બનતા શીરાની દુર્ગંધ નાકમાં આવતા જ મારા મોઢામાં પાણી વળી ગયું. હવે તમે જોઈ શકો છો દુર્ગંધનો મતલબ શું થયું, ખરાબ વાસ થયું. તો શીરાની તો દુર્ગંધ ના આવે, એની તો સારી વાસ આવે. કેમિકલની દુર્ગંધ આવે તો અહીંયાથી તમે નક્કી કરી શકો છો
के ऊपर अहीं वपराणु छे दुर्गंध माटे खराब वास, तो कयु वाक्य साचु बनी शके? तो पहलू वाक्य साचु बनी शके के केमिकल नी दुर्गंध आवे, तेथी तेनी सामे आपणे खरानी निशानी करवानी छे। हवे आपणे आवो दुर्गंध शब्दनो उपयोग करी अने नवुं वाक्य बनाववानुं छे। तो लखी शकाय, बस स्टेशन पासे खूब ज गंदकी होवाथी दुर्गंध आवती हती। आवी रीते तमे तमने मनगमतुं वाक्य बनावी शको छो। ત્યારબાદ હવે બીજી ચર્ચા જોઈએ। આકાશ કહે છે, ભારે વરસાદ થયો છે એટલે રસ્તા પર પુષ્કળ પાણી ભરાયું છે। અહીંયા પુષ્કળ શબ્દ એ ઘાટો છે। ધરતી કહે છે, એટલું બધું પાણી ઉતરતા તો વાર લાગશે। અહીંયા પુષ્કળનો મતલબ થયો એટલું બધું, એમ ઘણું બધું હશે એમ। હવે અહીંયા બે વાક્ય છે। સભામાં પુષ્કળ લોકો હતા, લગભગ 10-12 જેટલા। બીજું છે, ચોમાસામાં પુષ્કળ કીડી મકોડા નીકળી આવે। અહીંયા લગભગ 10-12 એને પુષ્કળ ના કહી શકાય, કીડી મકોડા કેટલા બધા હોય તેને પુષ્કળ કહી શકાય। તો સાચું વાક્ય થશે, ચોમાસામાં પુષ્કળ કીડી મકોડા નીકળી આવે છે। હવે આપણે આ પુષ્કળ શબ્દનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવીશું। આ વર્ષે ખેડૂતને અનાજનું પુષ્કળ ઉત્પાદન થયું। હવે જોઈએ ત્રીજી ચર્ચા। રાજેન્દ્ર કહે છે, આચાર્યએ તોફાન દિવસ ઉજવવાની જાહેરાત કરી છે, તે સાથે જ અમે આનંદના આવેશમાં આવી ગયા અને બૂમો પાડવા લાગ્યા। અહીંયા આવેશમાં શબ્દ છે તે ઘાટો દોરેલો છે। ત્યારે મમ્મી કહે છે, તોફાન કરવાની વાત આવે એટલે તમે ઉત્સાહમાં આવી જ જાઓ ને, ભણવાની વાતમાં તો એવો જુસ્સો આવે તો ખરું। આવેશમાં આવવું તેનો અર્થ થાય ઉત્સાહમાં આવી જવું। અહીંયા એમ કીધું છે કે છોકરા કે અમે આવેશમાં આવી ગયા, ત્યારે મમ્મી કહે છે તોફાન કરવાની વાત આવે એટલે તો તમે ઉત્સાહમાં આવી જ જાઓ ને, આવો જુસ્સો, તો એમ કહે છે ભણવાની વાતમાં આવો જુસ્સો આવે તો ખરું। હવે અહીંયા બે વાક્ય આપેલા છે। જયાનું છટાદાર ભાષણ સાંભળી સૌ આવેશમાં આવી ગયા અને તાળીઓ પાડવા લાગ્યા। પ્રકાશે ભૂતની વાત કરી એટલે સાંભળનારા આવેશમાં આવી ગયા અને ચૂપ થઈ ગયા। હવે આવેશમાં આવી જવું તેનો મતલબ થાય ઉત્સાહમાં આવી જવું, તો આવેશમાં આવી જાય ત્યારે તાળીઓ પાડવા લાગે કે આવેશમાં આવી જાય એટલે ચૂપ થઈ જાય? તો સાચો જવાબ થાય ઉત્સાહમાં આવે એટલે મજા આવી જાય, તાળીઓ પાડવા લાગે। તો સાચું વાક્ય બનશે, જયાનું છટાદાર ભાષણ સાંભળી સૌ આવેશમાં આવી ગયા અને તાળીઓ પાડવા લાગ્યા, તેથી આપણે તેની સામે ખરની નિશાની લખીશું। અને ત્યારબાદ નીચે આપેલી લીટીમાં આપણે આ શબ્દને આધારે બીજું વાક્ય બનાવી શકીએ। આવેશમાં આવીને કોઈ પણ નિર્ણય ન લેવો જોઈએ, એટલે કે ઉત્સાહમાં આવી જઈને ઝડપથી કોઈ નિર્ણય લેવો જોઈએ નહીં, આવું વાક્ય તમે બનાવી શકો છો। આના સિવાયનું તમને મનગમતું વાક્ય જેની અંદર આવેશમાં આવી જવું એવો શબ્દ આવતો હોય તે વાક્ય તમે બનાવી શકો છો। હું વાક્ય બનાવું એ જ વાક્ય બનાવવું જરૂરી નથી। ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 2.6, ખાલી જગ્યા પૂરો, એ ગૃહકાર્ય છે। અહીં એક ફકરો આપેલો છે, એ ફકરો વાંચવાનો છે, સમજવાનો છે, અને તેના આધારે તમારે આપેલી ખાલી જગ્યાની અંદર આ કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે એ શબ્દનો ઉપયોગ કરી તમારે આ ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે। તો હવે આપણે આ ફકરો વાંચતા જઈએ અને તેના આધારે આપણે ખાલી જગ્યાઓ પૂરીએ। એકવાર બધા ઉંદરો ખાલી જગ્યામાં ભેગા થયા, તો ઉંદરો ભેગા થયા હોય તો ક્યાં ભેગા થયા હોય? સભાખંડમાં। એકવાર બધા ઉંદરો સભાખંડમાં ભેગા થયા, સભા ચાલુ થઈ, બધાને ખાલી જગ્યા હતી કે એક દિવસ એવો આવશે કે બિલાડી બધા ઉંદર મારી ખાશે, એટલે કે બધાને શંકા હતી કે એક દિવસ એવો આવશે કે બિલાડી બધા ઉંદર મારી નાખશે। આ ખાલી જગ્યા વાત પર ખૂબ ચર્ચા થઈ। આ વાત કેવી હતી? ડરામણી હતી। આ ડરામણી વાત પર ખૂબ ચર્ચા થઈ। અંતે ખાલી જગ્યા લેવાયો કે બિલાડીના ગળે ઘંટ બાંધવો। અંતે શું લેવાયું? નિર્ણય લેવાયો કે બિલાડીના ગળે ઘંટ બાંધવો જેથી એના આવવાની ખબર પડી જાય। સૌને ખાલી જગ્યા થઈ કે સભાનો આ નિર્ણય સમગ્ર ઉંદર જાત માટે લાભદાયક છે। સૌને ખાતરી થઈ કે સભાનો આ નિર્ણય લાભદાયક છે, પણ એક મોટો પ્રશ્ન ઊભો થયો કે બિલાડીના ગળે ઘંટ બાંધે કોણ? ત્યારથી લઈને હજુ સુધી ઉંદર જાતને તેનો ખાલી જગ્યા નથી મળ્યો, ત્યારથી લઈને હજુ સુધી ઉંદર જાતને તેનો રક્ષણ હાર નથી મળ્યો, તેથી હજુ પણ બિલાડીઓ ચૂપચાપ આવી તેઓનું ભક્ષણ કરતી રહે છે। આ રીતે તમે યોગ્ય જગ્યાએ યોગ્ય શબ્દ મૂકી આપેલી ખાલી જગ્યા પૂર્ણ કરીશો।
ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 2.7 ઉદાહરણ જુઓ, શબ્દોના અર્થ લખો અને તેનો ઉપયોગ કરી વાક્ય બોલો. અહીંયા ઉદાહરણ છે, સુગંધ તેનો અર્થ થાય છે સારી વાસ અને દુર્ગંધ તેનો અર્થ થાય છે ખરાબ વાસ. હવે આપણે સુગંધ અને દુર્ગંધનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનું છે, જે અહીંયા બનાવેલું છે. ગુલછડીના ફૂલોની સુગંધથી બગીચો મગમગ થઈ રહ્યો છે. બીજું વાક્ય છે, ગટર ઉભરાઈ રહી છે અને આખા ફળિયામાં દુર્ગંધ ફેલાઈ ગઈ છે. અહીંયા સુગંધ અને દુર્ગંધનો ઉપયોગ કરી વાક્ય બનાવેલા છે. આવી રીતે આપણે બીજા શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવવાના છે. ત્યાર પછીનો શબ્દ છે સજ્જન, તેનો અર્થ સારો માણસ થાય છે. દુર્જન તો તેનો અર્થ થશે ખરાબ માણસ. હવે તેના આધારે શબ્દ બનાવીએ કે દુનિયામાં સજ્જન લોકો બહુ ઓછા જોવા મળે છે. દુર્જનને આધારે વાક્ય બનાવી શકાય, દુર્જનની વાત પર વિશ્વાસ ન કરવો જોઈએ. અહીંયા તમારે પણ સજ્જન અને દુર્જન એ શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનો છે. અને મેં બનાવેલું જ વાક્ય બનાવવું જરૂરી નથી, તમે તમને મનગમતું સજ્જન અને દુર્જન શબ્દ આવતો હોય તેવું વાક્ય બનાવી શકો છો. ત્યાર પછી સ્વપ્ન, તેનો અર્થ થશે સમણું. અને દુઃસ્વપ્ન, તેનો અર્થ થશે ખરાબ સમણું. સ્વપ્ન અને દુઃસ્વપ્નનો ઉપયોગ કરી વાક્ય બનાવીએ. મોટા થઈને મારું ડોક્ટર બનવાનું સ્વપ્ન છે. હું જંગલમાં જતો હતો અને સિંહે મારા પર હુમલો કર્યો તેવું દુઃસ્વપ્ન મને આવ્યું. આવી રીતે તમે અર્થ લખી અને વાક્ય બનાવશો. સુકાળ, તેનો અર્થ થશે સારું વર્ષ. દુકાળ, તેનો અર્થ થશે દુષ્કાળ, એટલે કે વરસાદ ન પડવો. આ વર્ષે સુકાળ હોવાથી ખેડૂતોને ખેતીમાં ખૂબ ઉત્પાદન થયું. દુકાળને આધારે બનાવી શકે, દુકાળમાં ભૂખમરાને લીધે માણસોના મૃત્યુ થાય છે. ત્યાર પછીનો શબ્દ છે સદગુણ, તેનો અર્થ થશે સારો ગુણ. દુર્ગુણ, તેનો અર્થ થશે ખરાબ ગુણ. વાક્ય બનાવીશું, હંમેશા સદગુણી માણસનો સંગ કરવો જોઈએ. દુર્ગુણને આધારે વાક્ય બનાવી શકાય, દુર્ગુણી માણસથી દૂર રહેવું જોઈએ. પછીનો શબ્દ છે સત્કર્મ, તેનો અર્થ થશે સારું કાર્ય. દુષ્કર્મ, તેનો અર્થ થાય ખરાબ કાર્ય. સત્કર્મને આધારે વાક્ય બનાવી શકાય, સત્કર્મ કરનાર લોકોને દુનિયા યાદ રાખે છે. દુષ્કર્મને આધારે વાક્ય બનાવીશું, દુષ્કર્મ કરનારને દુનિયા ક્યારેય ભૂલતી નથી. અહીંયા તમારે પણ આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવવાના છે. મેં બનેલા વાક્ય બનાવવા જરૂરી નથી, તમે તમને મનગમતા વાક્ય બનાવી શકો છો. સબળ, તેનો અર્થ થશે બળવાન. દુર્બળ, તેનો અર્થ થાય છે કમજોર. સબળને આધારે વાક્ય બનાવી શકાય, દુનિયામાં સબળ લોકોની બધે વાહવાહ થાય છે. દુર્બળને આધારે વાક્ય બનાવી શકાય, દુર્બળ લોકોને સહુ ડરાવે છે. આ રીતે તમે શબ્દને આધારે વાક્ય બનાવતા જશો. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 2.8 છે, ઉદાહરણ વાંચો અને તે મુજબ વાક્ય બનાવીને લખો. એ જોડીમાં કાર્ય કરવાનું છે. અહીંયા એક ઉદાહરણ આપેલું છે, આંખો રડી, તેના આધારે આપણે વાક્ય બનાવેલું છે. જુઓ તો ખરા, રડી રડીને આંખો કેવી લાલ થઈ ગઈ છે. અહીંયા આંખ અને રડવું એ બંને શબ્દનો ઉપયોગ થયો છે અને ઉદાહરણ બનાવેલું છે. આવી રીતે આપણે આપેલા શબ્દનો ઉપયોગ કરી અને ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાના છે. એક, કપડાં અને પહેરી, તેના આધારે વાક્ય બનાવી શકાય. એક જ કપડાં પહેરી પહેરીને તેણે ખૂબ મેલા કરી નાખ્યા. અહીંયા જેવી રીતે રડી રડીને શબ્દની નીચે લીટી કરી છે, એવી રીતે આપણે પહેરી પહેરીને શબ્દની નીચે લીટી કરીશું. ત્યારબાદ નંબર 2, તેની અંદર ચોપડી અને વાંચી શબ્દ આપેલા છે, તેના આધારે વાક્ય બનાવી શકાય. આર્ય એ ચોપડી વાંચી વાંચીને પાના તોડી નાખ્યા. અહીંયા આપણે વાંચી વાંચીને શબ્દની નીચે લીટી કરીશું. ત્રીજો શબ્દ છે નોટ અને લખી, તેના આધારે વાક્ય બનાવી શકાય. મહેશે નોટમાં લેસન લખી લખીને પૂરી કરી દીધી. અહીંયા લખી લખીને શબ્દની નીચે લીટી કરીશું. ત્યારબાદ ચોથો શબ્દ છે પગ ચાલી, તેના આધારે વાક્ય બનાવીશું. પગે ચાલી ચાલીને હું તો ખૂબ જ થાકી ગયો. અહીંયા ચાલી ચાલીને શબ્દની નીચે લીટી કરીશું. ત્યારબાદ પાંચમું વાક્ય છે ખુરશી અને બેસી, તેની અંદર
वाक्य लखीशू खुर्शी पर बेसी बेसी ने शरीर जकड़ाई गयू। अहीं बेसी बेसी ने शब्द नी नीचे लीटी करीशू। त्यारबाद छठू छे कान सांभळी। तेना आधारे वाक्य बनावी शकाय। तेनी वातो सांभळी सांभळी ने मारा तो कान पाकी गया। अहीं सांभळी सांभळी ने नीचे लीटी करीशू। आवी रीते आपणे आपेला शब्द ने आधारे वाक्य बनावीशू अने अहीं लखीशू। त्यारबाद प्रवृत्ति नंबर 2.9 पठनवीर कोण। आपेलू कार्य तमारे जूथ में करवानू छे। तमारा वर्ग में पठनवीर कोण छे। पठन एटले वाँचवू, वाचनवीर अथवा पठनवीर कोण छे ते शोधवानू छे। ते माटे शिक्षकनी मदद थी चार चार ना जूथ में बेसवानू छे। जूथना दरेक सभ्य वार्ताना बब्बे भागनू पठन जूथने संभळाववानू छे। आ रीते बधा सभ्य पठन करी ले पछी नक्की करवानू छे के चारेयमां पठनवीर कोण छे। सारू वाचन नक्की करवा आटला मुद्दा ध्यान में राखवाना छे। स्पष्ट उच्चार कोण करे छे, योग्य झड़प कोनी छे, योग्य जग्याए अटके छे कोण अने आरोह अवरोह साथे कोण वाँचे छे। वर्गना बधा जूथमांथी मळेला पठनवीर वर्ग समक्ष पठन करशे। ते बधा जूथ पठनवीरमांथी कोण वर्ग पठनवीर छे ते उपरना मुद्दा मुजब वर्गना बाकीना विद्यार्थीओ नक्की करशे। तो अहींया छे पठनवीर नक्की करवा माटे एक कोष्टक आपेलू छे। ते कोष्टकमां तमारे सौ प्रथम नाम लखेलू छे त्यां तमारे बधाना नाम लखवाना छे। स्पष्ट उच्चार माटे, योग्य झड़प माटे, योग्य जग्याए अटकवा माटे अने आरोह अवरोह माटे 10 માંથી તમને લાગે એટલા ગુણ આપવાના છે અને પછી તેનો ટોટલ મારવાનો છે। જે વિદ્યાર્થીના વધુમાં વધુ ગુણ થશે તે પઠનવીર થશે। અહીંયા 4 વિદ્યાર્થીનું એક ગ્રુપ છે, તેમાં ધ્રુવી છે, એ વાંચે છે તો સ્પષ્ટ ઉચ્ચાર માટે તેને 8 ગુણ મળે છે, યોગ્ય ઝડપ માટે તેને 7 ગુણ મળે છે, યોગ્ય જગ્યાએ અટકવા માટે 8 ગુણ મળે છે, આરો અહરો માટે 9 ગુણ મળે છે, તેને કુલ 32 માર્ક થાય છે। ત્યારબાદ માહી વાંચે છે, તેને સ્પષ્ટ ઉચ્ચાર માટે 7 ગુણ મળે છે, યોગ્ય ઝડપ માટે 7 ગુણ મળે છે, યોગ્ય જગ્યાએ અટકવા માટે 8 ગુણ મળે છે, આરોહ અવરોહ માટે 7 ગુણ મળે છે, કુલ ગુણ થાય છે 29। ત્યાર પછી જીયાન વાંચે છે। જીયાન સ્પષ્ટ ઉચ્ચાર સાથે વાંચે છે, સારું વાંચે છે થોડું તો 8 ગુણ મળે છે, યોગ્ય ઝડપ સાથે વાંચે છે તો તેમાંથી 8 ગુણ મળે છે, યોગ્ય જગ્યાએ અટકે છે તો 9 ગુણ, તે જરૂર હોય ત્યાં જ અટકે છે, આરો અવરોહ સાથે વાંચવામાં તેને 8 ગુણ મળે છે, તો ટોટલ થયા 33 ગુણ। ત્યાર પછી ધનુષ વાંચે છે, તેને સ્પષ્ટ ઉચ્ચાર માટે 9 ગુણ મળે છે, યોગ્ય ઝડપ માટે 8 ગુણ મળે છે, યોગ્ય જગ્યાએ અટકવા માટે તેને 9 ગુણ મળે છે અને આરો અવરોહ માટે 8 ગુણ મળે છે, તેને કુલ 9898 એટલે 34 ગુણ મળે છે। મારે અહીંયા ટાઈપિંગમાં મિસ્ટેક થઈ છે, 34 લખું। તો આ રીતે જે વિદ્યાર્થી વધુમાં વધુ માર્ક મેળવશે તે પઠનવીર થશે। તો આપેલા જૂથમાં ધનુષ છે તે પઠનવીર થાય છે। આવી રીતે તમારે તમારા જૂથમાંથી કોણ પઠનવીર બને છે તે તમારે નક્કી કરવાનું છે। હવે પછીની પ્રવૃત્તિ તમે હવે પછીના વિડીયોમાં નિહાળશો। આપેલા પાઠને 4 ભાગમાં વહેંચવામાં આવ્યો છે। તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં બાકીના બધા ભાગ નિહાળી શકો છો। થેન્ક યુ દોસ્તો, એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર। આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો। આભાર દોસ્તો।